કન્યા દિવસ નિમિત્તે મકાઈ પુલ થી ગાંધી પ્રતિમા પર્યંત મકાઈ પુલ વચ્ચે રેલી યોજાઈ હતી. રેલીમાં યુવતીને લઈને મોટી સંખ્યામાં મહિલાઓ ભાગ લીધો હતો. કન્યા દિવસ નિમિત્તે મહિલા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. મકાઈ પુલથી ગાંધી પ્રતિમાથી પરત મકાઈ પુલ વચ્ચે રેલી યોજાઈ હતી. રેલીમાં યુવતીઓથી લઈને મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. રેલી દરમિયાન બેટી બચાવો બેટી પઢાઓ, સેવ ગર્લ ચાઇલ્ડ તથા સ્વચ્છતા સર્વેક્ષણ 2020ના પ્લે કાર્ડ દર્શાવવાની સાથે સાથે બેટી બચાવો બેટી પઢાઓના નારા પણ લગાવવામાં આવ્યા હતા. સુરતની અંદર આજે કન્યા દિવસની ઉજવણી નિમિત્તે મહિલા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જુદી જુદી શાળાના કોલેજની વિદ્યાર્થીઓનો દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ એનજીઓ દ્વારા આ મેસેજ લોકો સુધી પહોંચાડવા માટે આજે સેવ ગર્લ ચાઇલ્ડના નેજા હેઠળ અમે આજે આ કાર્યક્રમ યોજ્યો છે. બેટી બચાવો બેટીઓને મહત્વ આપવાનું, બેટીઓ જન્મ લે, બેટીઓ ખૂબ પડે અને દીકરી ભણશે તો બે કુંડને તારશે, આ એ અનેક આયામો વર્ષોથી આપણે કરતા આવ્યા છે, છતાં પણ એનો મેસેજ આગળ લઈ જવા માટે આજે આ જ્યારે દેશની અંદર કન્યા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત એની વિશિષ્ટ ઉજવણી કરવા માટે આજે મહિલા મેરેથોનનું આયોજન કર્યું છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે આજે મહિલાની મેરેથોન એક જોડાવવામાં આવી છે. મહિલા અને બાલ કલ્યાણ વિભાગ જેમના હસ્તે છે, સ્મૃતિબેનના એમાં અંડરમાં આવે છે કેન્દ્રમાં, તો એના સમર્થનમાં આજે તમામ બહેનો જોડાઈ છે. મોદી સાહેબનું જે હાંકલ હતું કે બેટી બચાવો બેટી પઢાઓ, દરેક મા બાપનું એક એવું સપનું હોય છે કે મને પણ છોકરી હોય તો સારું, કે ઘડપણમાં અમને જોશે, એ જ આદેશથી આજે સુરતની તમામ સ્કૂલો કોલેજોમાંથી બધી છોકરીઓ બધા જોડાયા છે. આપ જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં સવાર સવારમાં છોકરીઓ જોડાઈ છે. ધન્યવાદ. કેમેરામેન સાબિર સૈયદ સાથે બિજલ પટેલ, લિવ્યંગ ન્યૂઝ સુરત.